हेलो विद्यार्थी मित्रों, धोरण 6 चैप्टर 1 संख्या परिचय। अगाउ आपणे स्वाध्याय 1.1 विषय माहिती मेळवी हती। हवे आपणे स्वाध्याय 1.2 अने एना मुद्दा विषे चर्चा करीशुं। हवे आ वस्तु तमने ख्याल हशे कि 1 किलोग्राम बराबर 1000 ग्राम, बराबर ए वस्तु तमे अगाउ ना धोरणमां समजी गया छो कि 1 किलोग्राम बराबर 1000 ग्राम थाय। हवे आपणे जोईए कि 1 ग्राम बराबर 1000 मिलीग्राम, बराबर आ वस्तु तमारे याद राखवानी। 1 किलोग्राम बराबर 1000 ग्राम अने 1 ग्राम बराबर 1000 मिलीग्राम। हवे अहींया आपणे आ लख्युं छे कि 1 किग्रा बराबर 10 लाख मिलीग्राम, बराबर। तो हवे आ वस्तु कई रीते आई, तो जो अहीं लख्युं छे आपणे कि 1 ग्राम बराबर 1000 मिलीग्राम, बराबर। तो हवे जो अहीं देखाय छे आ ग्राम, बराबर, तो आ 1 ग्राम छे। हवे 1 ग्रामनी जगह आपणे 1000 मिलीग्राम मूकी દઈએ, તો અહીં જો આપણે 1000 ગ્રામ લખેલા છે 1 કિલોગ્રામ બરાબર, તો 1000 અને ગ્રામ, તો ગ્રામની જગ્યાએ આપણે શું મૂકીશું? 1000 મિલીગ્રામ, એટલે કે મેં 1000 મિલીગ્રામ લખ્યા, બરાબર। એટલે કેટલા શૂન્ય થયા? 6 શૂન્ય થયા, એટલે જો આ 6 શૂન્ય લખ્યા આપણે છે, એટલે શું કહેવાય? 10 લાખ મિલીગ્રામ। એટલે કે અહીંયા આપણે એ પ્રમાણે કર્યું કે 1 કિલોગ્રામ બરાબર 10 લાખ મિલીગ્રામ। ખ્યાલ આવ્યો? હવે એવી રીતે આપણે આ ગ્રામની અંદર જોયું, હવે એવું જ આપણે મીટર કિલોમીટરની અંદર સમજીએ, તો 1 મીટર બરાબર 1000 મીટર, બરાબર। આ વસ્તુ પણ તમને ખ્યાલ હશે કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થાય। હવે 1 મીટર બરાબર કેટલા મિલીમીટર? વેરી ગુડ, 1000 મિલીમીટર, બરાબર। આ બંને વસ્તુ તમને ખ્યાલ હશે। હવે આપણે કિલોમીટરનું મિલીમીટરમાં ફેરવીએ, બરાબર। મિમી એટલે આપણે અહીંયા આપણે મિલીમીટર કહીશું। તો સેમ આપણે અગાઉ 1 કિલોગ્રામ બરાબર 10 લાખ મિલીગ્રામમાં ફેરવ્યું, એવી રીતે આપણે અહીંયા 1 કિલોમીટરનું મિલીમીટરમાં ફેરવ્યું। જો અહીંયા 10 લાખ મિલીમીટર થયા, ખ્યાલ આવ્યો કેવી રીતે કર્યું આપણે? અહીંયા મીટરની જગ્યાએ 1000 મિલીમીટર મૂકી દીધા, એટલે કે 1 કિલોમીટર બરાબર 10 લાખ મિલીમીટર આપણો જવાબ આવ્યો, બરાબર। આનું કારણ શું? આપણે આવું કરવાનું કે કિલોગ્રામનું ગ્રામમાં ફેરવવું હોય, ગ્રામનું મિલીગ્રામમાં ફેરવવું હોય, અથવા તો કિલોગ્રામનું મિલીગ્રામમાં ફેરવવું હોય, એટલે આ બધા એકમનું રૂપાંતર એટલે ફેરવવા હોય, બરાબર, બીજા કોઈ નાના એકમમાં અથવા મોટા એકમમાં, તો આપણે આ યાદ રાખવું પડે। હવે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર, આ તો બધાને ખ્યાલ જ હશે, બરાબર। હવે અહીંયા જોઈએ 1 સેન્ટીમીટર બરાબર કેટલા મિલીમીટર થાય? તો 10, બરાબર। આ વસ્તુ આપણે યાદ રાખવાની, 1 સેન્ટીમીટર બરાબર 10 મિલીમીટર થાય। હવે આપણે મીટરનું મિલીમીટરમાં ફેરવવું હોય તો શું કરીએ? ચલો બોલો, તો આપણે 1 મીટર, 1 મીટર બરાબર કેટલા સેન્ટીમીટર છે? 100 સેન્ટીમીટર છે, આપણને ખ્યાલ છે, બરાબર। તો 100 સેન્ટીમીટર મેં લખ્યા 1 મીટર બરાબર, ઓકે। તો સેન્ટીમીટરનું મિલીમીટરમાં શું થાય આપણને ખ્યાલ છે કે 10 મિલીમીટર, બરાબર। તેની જગ્યાએ સેન્ટીમીટરની જગ્યાએ મિલીમીટર કેટલા છે? 10 મિલીમીટર, તો આપણે 10 મિલીમીટર લખ્યા, બરાબર। તો કેટલું થયું? 1000 મિલીમીટર થયા। તો 1 મીટર બરાબર 1000 મિલીમીટર જે આપણે અહીં લખ્યું તે આવી ગયું, બરાબર। એટલે કે 1 મીટરનું 100 સેન્ટીમીટર યાદ રાખવાનું અને 1 સેન્ટીમીટરનું 10 મિલીમીટર યાદ હોય, ડાયરેક્ટ આપણને ખ્યાલ આવી જાય કે 1 મીટર બરાબર 1000 મિલીમીટર થાય। અને કેવી રીતે આપણે આ એકમો રૂપાંતર કર્યું એ આપણે જોઈ ગયું અહીંયા, બરાબર, કે 1 મીટર બરાબર 1000 મિલીમીટર થશે। ખ્યાલ આવી ગયા એકમમાં? આ બધી વસ્તુ તમારે યાદ રાખવાની રહેશે। હવે જોઈએ સ્વાધ્યાય 1.2 પ્રશ્ન નંબર 1। અહીં રકમ આપણે લખેલી છે, જો કે શાળામાં 4 દિવસ માટે 1 પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું છે, બરાબર। એટલે કે દરેક પુસ્તક પ્રદર્શન યોજવામાં આવ્યું 4 દિવસ માટેનું, બરાબર। પહેલા દિવસે કેટલા ટિકિટો વેચાય, બરાબર, બીજા દિવસે કેટલી વેચાય, બીજા દિવસે 4 દિવસે જે ટિકિટો વેચાયેલી છે અહીંયા આપણે આપેલું છે, બરાબર। કાઉન્ટરમાં પહેલા બીજા ત્રીજા અને અંતિમ દિવસે વેચવામાં આવેલ ટિકિટોની સંખ્યા અનુક્રમે 1094, 1812, 2050 અને 2751 છે, બરાબર। 4 દિવસ આ રીતે પુસ્તક પ્રદર્શન વેચવામાં આવ્યું હતું, એની અંદર 4 ટિકિટો, 4 દિવસની કેટલી ટિકિટો વેચવામાં આવી છે એ અનુક્રમે આપણે અહીંયા લખેલી છે। તો 4 દિવસમાં કુલ કેટલી ટિકિટો વેચવામાં આવશે, બરાબર, એ આપણે શોધવાની છે, એટલે કે કુલ ટિકિટોની સંખ્યા શોધવાની છે પુસ્તક પ્રદર્શન દરમિયાન, બરાબર। તો અહીંયા આપણે લખ્યું છે કુલ ટિકિટોની સંખ્યા, બરાબર। પ્રથમ દિવસે કેટલી ટિકિટો વેચવામાં આવી, બીજા દિવસે કેટલી,
ત્રીજા દિવસે કેટલી અને ચોથા દિવસે કેટલી. આપણે કુલ વેચવા હોય ટિકિટોની સંખ્યા શોધવાની, એટલે શું કરશું અહીંયા દરેકોનો સરવાળો, બરાબર, દરેકનો સરવાળો કરશું ત્યારે આપણને ખબર પડશે કે કુલ ટિકિટો કેટલી વેચવામાં આવી ચાર દિવસ દરમિયાન, બરાબર. તો જો અહીંયા લખેલું છે આપણે કે પહેલા બીજા અને ચોથા એટલે ચાર દિવસ દરમિયાન કેટલી ટિકિટો વેચવામાં આવેલી છે એનો સરવાળો અહીંયા કરીએ આપણે. કેટલો થયો સરવાળો બોલો? ચાર ને બે છ ને એક સાત, પછી દસ ને એક વીસ, ઝીરો, વધી પડી બે, બરાબર. આઠ ને બે દસ ને સાત સત્તર, વધી પડી એક, ચાર એક સાત આવ્યું, બરાબર. બે ને બે ચાર ને બે છ ને એક સાત, એટલે કે પુસ્તક પ્રદર્શન દરમિયાન કુલ વેચવામાં આવેલ ટિકિટોની સંખ્યા કેટલી થઈ? 7707, બરાબર. એટલે આટલી કુલ ટિકિટો થઈ જે પ્રદર્શન વેચવામાં આવ્યું હતું એ દરમિયાન, બરાબર. તો આપણે શું શોધવાનું? જો તમામ ચાર દિવસમાં વેચવામાં આવેલ કુલ ટિકિટોની સંખ્યા શોધો. તો આમ ચાર દિવસમાં વેચવામાં આવેલ કુલ ટિકિટોની સંખ્યા 7707 છે, બરાબર. ખ્યાલ આવ્યો આ દાખલામાં? જે પુસ્તક પ્રદર્શન હતું એ પુસ્તક પ્રદર્શન ચાર દિવસ વેચવામાં આવ્યું હતું. ચારે દિવસમાં પહેલા દિવસે ટિકિટો કેટલી વેચવામાં આવી, બીજા દિવસે, એટલે ચાર દિવસ દરમિયાન ટિકિટો વેચવામાં આવી હતી, બરાબર. હવે દરેક વેચવામાં આવેલી ટિકિટોની સંખ્યા આપણને અહીં આપેલી હતી દરેક દિવસે. તો કુલ ટિકિટો શોધવી આપણે શું કરવું પડે? દરેક દિવસની જે ચાર દિવસ હતા ચારે દિવસની ટિકિટોનો સંખ્યાનો સરવાળો. તો આપણે ચારે દિવસ સંખ્યાનો સરવાળો કર્યો, બરાબર, ટિકિટોનો, એ આપણે અહીંયા જવાબ મળ્યો છે. ખ્યાલ આવી ગયો? આ વસ્તુ તમારે ચોપડાની અંદર લખી દેવી.